મોદી સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન શરૂ થયા પહેલા જ જમીન સંપાદનને લઈને અટવાઈ પડી છે. હાલ આ પ્રોજેક્ટથી સુરતના ઉલપાડના ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખેડૂતોમાં કયા કારણોસર નારાજગી છે તેના પર વિશેષ અહેવાલ. મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદનને લઈને વિવાદમાં સપડાયો છે. ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે કે સરકાર જંત્રીના ભાવે ખેડૂતોની જમીનનું વળતર આપવા માંગે છે, પરંતુ આ ભાવ ખેડૂતોને પોસાઈ શકે તેમ નથી. આ મામલે હાઈકોર્ટમાં ખેડૂતો દ્વારા પિટિશન પણ દાખલ કરાઈ હતી, પરંતુ સ્ટે ન મળતા ખેડૂતોએ સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે. ત્યારે આગામી 10 તારીખે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવનારી છે. બુલેટ ટ્રેન બાબતે સરકારે જે કાયદેકીય કાર્યવાહી કરી રહી છે એ કરતા નથી, એના માટે આખા રાજ્યના ખેડૂતો હાઈકોર્ટમાં દાખલ થયા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે અમને જમીનના બદલામાં જમીન આપો, તો જ અમે તમે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન આપીશું. નહીં તો કોઈ પણ ભોગે અમે આ જગ્યા આપવા માંગતા નથી. સરકાર ધારે જે કરશે, કોઈ બી કરશે, તો બી અમે છેવટ સુધી લડી લેશું, પણ આ જગ્યા બુલેટ ટ્રેન માટે આપવાના નથી. જે વળતર છે એક જંત્રી પ્રમાણે થોડું ઘણું આપે છે, તે પ્રમાણે તો ખેડૂતને કદાચ બીજી જગ્યાએ જમીન લેવા જશે તે પણ નહીં મળશે, અને જો જમીન જ નહીં રહેશે તો ખેડૂતમાંથી એ મટી જશે, અને ખેડૂત મટી જશે તો એની રોજગારી ઘર કેવી રીતે ચલશે એ મોટો પ્રશ્ન છે. ખેડૂતોની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પર્યાવરણવિદોમાં પણ વિરોધનો સૂર છે. ભારતીય રેલવેને 1 કિલોમીટર દીઠ 9 કરોડનો ખર્ચ આવે છે, પરંતુ બુલેટ ટ્રેનથી 1 કિલોમીટરનો ખર્ચ 200 કરોડને આમશે. ત્યારે અમદાવાદ મુંબઈ વચ્ચેના અંદાજે 500 કિલોમીટર વચ્ચેનો આ પ્રોજેક્ટ ખૂબ જ ખર્ચાળ છે. ત્યારે આ પ્રોજેક્ટથી ભારતીય રેલવે ખાડામાં જશે તેવો તજજ્ઞોમાં મત જોવા મળ્યો છે. જ્યારે ફક્ત મુંબઈ અને અમદાવાદ જે 508 કિલોમીટરનું પ્રવાસ છે એ પ્રવાસ માટે આ બુલેટ ટ્રેન નખાવવામાં આવી રહી છે, એનો ખર્ચ પ્રતિ કિલોમીટર 212 કરોડ રૂપિયા છે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન હજી જમીન પર આવ્યો નથી, ત્યાં વિરોધના વંટોળ ઉભા થયા છે. ત્યારે બુલેટ ટ્રેનના વિકાસથી ખેડૂતોમાં પોતે જમીન વિહોણા થવાનો ડર થાય તે સ્વાભાવિક છે. ત્યારે ખેડૂતોને સાથે રાખીને સરકાર આ પ્રોજેક્ટ પર કામ કરે તે આવશ્યક બન્યું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, સુરત.